વડોદરામાં બે ઇમારતો ધરાશય થતાં અગિયાર લોકોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા છે આ દુર્ઘટનાના પડઘા સુરતમાં પણ પડ્યા છે સુરતમાં સરકારી આવાસ યોજના હેઠળના વર્ષો જૂના મકાનોમાં રહેતા ગરીબો ભયભીત બન્યા છે આવા જર્જરિત મકાનોમાં આંજણા ટેનામેન્ટ અલથાન ટેનામેન્ટ ગોતાલાવાડી ટેનામેન્ટ યાદી લાંબી છે આ મકાનો નબળા બાંધકામ અને તેની અવસ્થાના કારણે પડું પડું થઈ રહ્યા છે ઘણા ટેનામેન્ટમાં ટીબી ના દર્દીની જેમ સ્લેબ ના બહાર આવી ગયા છે આવા ટેનામેન્ટની હાલત દુરસ્ત કરવાની કે તે પડે તે પહેલા તેને ધ્વસ્ત કરવાની કોઈને પડી નથી કમસે કમ રહે

સુરત મનપામાં વિપક્ષી કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આવા મકાનોનું રિનોવેશન કરાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો પણ મનપાને સમારકામનો મુદ્દો મહત્વનો જણાતો નથી આ બિલ્ડિંગોને સ્ટ્રેન્થનિંગ કરવા માટે સુરત મહાનગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી આ મકાનો રિપેર કરવા માટે અમે પ્રપોઝલો મૂકી છે તેમ છતાં પણ એના માટે કોઈ વિચાર કરવામાં આવ્યો નથી ત્યાર પછી કન્સ્ટ્રક્શન કંપનીને એને ખાસ કન્સલ્ટન્સી કરીને આ મકાનનો રિપેર કરવા માટેનો પણ અમે ઉપાય આપ્યો તો છતાં પણ એ કોન્ટ્રાક્ટરની માંગણીઓ પૂરી ન થતા એ કામ પણ અભ્રયે ચડાવી દેવામાં આવ્યું છે. વડોદરામાં જર્જરિત ઇમારત કોઈનીય શરમ ભર્યા વગર પડી ગઈ છે અને સુરતમાં હાલ ઘણી ઇમારતો પડવાની અણીએ છે. પડશે ત્યારે ઘણા જીવ દબાઈ મરશે મૃતકોના આંકડા જે તે વખતે બહાર પડશે. હાલ આવી ઈમારતોની કોઈને ચિંતા નથી. કેમેરામેન મેહુલ રાઠોડ સાથે પ્રવિણ ચાવડા વી ટીવી સુરત